राज्य सरकार द्वारा समग्र राज्य में भाजपा कार्यकरों ने सीपीआर ट्रेनिंग आपवानी छे। तेनो प्रारंभ अमरेली शहर में आवेल शांताबा मेडिकल कॉलेज खाते भाजप द्वारा सीपीआर ट्रेनिंग अभियान नु आयोजन करवामां आव्युं हतुं। राज्य सरकार द्वारा समग्र राज्य में भाजपा कार्यकरों ने सीपीआर ट्रेनिंग आपवानी छे। तेनो प्रारंभ अमरेली शहर में आवेल शांताबा मेडिकल कॉलेज खाते भाजप द्वारा सीपीआर ट्रेनिंग अभियान नु आयोजन करवामां आव्युं हतुं। अभियान में भाजपा 2200 कार्यकरों ने तालीम आपवामां आवी हती। अमरेली जिला भाजप द्वारा सीपीआर ट्रेनिंग अभियान नु शांताबा मेडिकल कॉलेज खाते आयोजन करवामां आव्युं हतुं। विधानसभाना नायब दंडक अने अमरेलीना धारासभ्य कौशिकभाई वेकरियाना अध्यक्षस्थाने कार्यक्रम योजायो हतो, जेमां धारीना धारासभ्य जेवी काकड़िया, राजूलाना हीराभाई सोलंकी अने लाठीना धारासभ्य जनकभाई तळाव्या हाजर रह्या हता, तेमज मोटी संख्यामां भाजप कार्यकरो उपस्थित रह्या हता। અહીં ઉપસ્થિત રહેલા આગેવાનો અને ભાજપના કાર્યકરોને શહેરના નામાંકિત ડોક્ટરો હાજર રહી ટ્રેનિંગ આપવામાં આવી હતી। લોકોને માહિતગાર કરવા માટે સીપીઆર ટ્રેનિંગનું દરેક જિલ્લા વાઇઝ મેડિકલ કોલેજ ઉપર સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અમરેલીમાં અલગ અલગ 8 સેશન રાખવામાં આવશે, એમાં હજારો કાર્યકર્તાને ટ્રેનિંગ મળશે, જેથી લોકોને પડતી મુશ્કેલીમાં જ્યારે લોકોને એટેક આવે તો લોકોને કઈ રીતે આપણે બસાવી શકાય, લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ અનુસંધાને ટ્રેનિંગ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ માર્ગદર્શનની ટ્રેનિંગનું ઓપનિંગ પણ કરવામાં આવ્યું હતું। અત્યારે અમરેલી ખાતે આ ટ્રેનિંગનું અમે લોકો ઓપનિંગ કરી અને લોકોને માહિતગાર કરવા માટે ડૉક્ટરની અલગ અલગ ટીમ દ્વારા દરેક કાર્યકર્તાઓને માહિતગાર કરવાના છે। એમનું એક પહેરેક ઉદાહરણ આપું તો અઠવાડિયા પહેલાં અમરેલીમાં એક આવી ઘટના બની હતી કે હૃદય બેસી ગયા પછી લોકોએ પણ ડૉક્ટરે પણ એવું કીધું ભાઈ આમાં જીવ જતો રહ્યો છે, પછી સીપીઆર દ્વારા ફરી પમ્પિંગ કરવામાં જ્યારે આવ્યું તો ફરી 2 મિનિટ પછી એમાં જીવ આવ્યો। આપણા ડૉક્ટર કાનાવા સાહેબના ધર્મપત્નીની જ આ બનેલી ઘટના છે, એટલે કાર્યકર્તાઓ લોકો સુધી આ માહિતી જો બધા જ કાર્યકર્તાઓ ઉગાડવાના છે જેથી લોકો પણ માહિતગાર થઈ શકશે અને લોકોના જીવ બચાવવામાં દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના 100% ઉપયોગી થઈ શકશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સેવાઈ સંગઠનના માધ્યમથી લોકોની સેવા કરવા માટે હંમેશને માટે તત્પર હોય છે। 2200 જેટલા લોકોને આખા દિવસ સમગ્ર દિવસ દરમિયાન તાલીમ આપવામાં આવશે અમરેલી જિલ્લામાં। ઓકે, ધન્યવાદ।